વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્ઞાન સાધના પ્રખરતા કસોટીની તૈયારીના ભાગરૂપે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 6 દહન અને જ્યોત એના આપણે મોસ્ટ આઈમ્પી 40 પ્રશ્નો જવાબો સાથે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં પણ આપણે 1-5 પાઠના પ્રશ્નો મૂકેલા છે વિડીયો સ્વરૂપે. જો તમારે જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને લિંક આપી લેશે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને આપણે વિજ્ઞાનની સાથે સમાજ, ગણિત અને એના સિવાયના સબ્જેક્ટની પણ તૈયારી કરાવીશું. તો પ્લીઝ આપણી ચેનલ સાથે જોડાઈ જજો. જોડાવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. આ વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો. પ્રશ્ન નંબર 1 છે, નીચેનામાંથી શાના દહનમાં જ્યોત ઉત્પન્ન થતી નથી? તેમાં જવાબ આવશે એ કોલસો. બીજો પ્રશ્ન, કયો પદાર્થ દહનશીલ છે? તેમાં આવશે કેરોસીન. ત્રીજો પ્રશ્ન, કયો પદાર્થ દહનશીલ નથી? તેમાં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ. આગળનો પ્રશ્ન જોઈએ, ચોથો પ્રશ્ન, સુરક્ષિત દિવાસળી બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે? તો ચોથામાં તમારો જવાબ આવશે ડી, કે પોટેશિયમ ક્લોરાઇડ અને એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ. પ્રશ્ન નંબર 5, આગના નિયંત્રણ માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરવા અંગે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તેમાં જવાબ આવશે સી, કે તે ઓક્સિજન કરતાં હલકો છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ, આગ ઓલવવા માટે શાનો ઉપયોગ થઈ શકે છે? તો છઠ્ઠામાં તમારો જવાબ આવશે ડી, આપેલ તમામ. સાતમો, નીચેના પૈકી કયો દહનનો પ્રકાર નથી? તેમાં તમારો જવાબ આવશે બી, ધડાકો અને ઝડપી દહન. આઠમો પ્રશ્ન છે, મીણબત્તીની જ્યોતનો પીળો રંગ કયા વિસ્તારમાં આવેલો હોય છે? તો આઠમામાં તમારો જવાબ આવશે બી, મધ્યમનો વિસ્તાર. નવમો પ્રશ્ન, મીણબત્તીની જ્યોતનો કયો વિસ્તાર દહન ન થયેલ મીણની વરાળનો વિસ્તાર હોય છે? તો નવમામાં આવશે એ, સૌથી અંદરનો વિસ્તાર. દસમો પ્રશ્ન, મીણબત્તીની જ્યોતના સૌથી ગરમ ભાગ માટે શું સાચું છે? તેમાં જવાબ આવશે સી, ભૂરો રંગ, સૌથી બહારનો વિસ્તાર અને સંપૂર્ણ દહન. અગિયારમો પ્રશ્ન, મીણબત્તીની જ્યોતના અપૂર્ણ દહનવાળા વિસ્તાર માટે શું સાચું નથી? તેમાં તમારો જવાબ આવશે ડી, કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોને જરૂરથી તમે અલગથી નોટબુકમાં લખી લેજો, જેથી કરીને તમારે ફરીવાર આ પ્રશ્નનું રિવિઝન કરવાનું થાય તો તમારા માટે સરળ રહેશે. પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયા બળતણનું કેલરી મૂલ્ય સૌથી વધારે છે? તો 12મામાં તમારો જવાબ આવશે બી, મિથેન. 13મો પ્રશ્ન, નીચેનામાંથી કયા જૂથનું કેલરી મૂલ્ય સરખું છે? તો 13મામાં તમારો જવાબ આવશે સી, ડીઝલ, કેરોસીન અને પેટ્રોલ. 14મો પ્રશ્ન છે, ગ્લોબલ વોર્મિંગની ઘટના સાથે કઈ બાબત સુસંગત છે? તો 14મામાં તમારો જવાબ આવશે ડી, આપેલ તમામ. 15મો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગ કયા વાયુની દેન છે? તો 15મામાં આવશે એ, કાર્બન ડાયોક્સાઇડ. આગળનો પ્રશ્ન જોઈએ, 16-17-18, કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે છે તેને ખાલી જગ્યા કહે છે? તો 16મામાં તમારો જવાબ આવશે બી, દહન. બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો. તો 17મામાં જવાબ આવશે સી, કિલો જુલ પ્રતિ કિલોગ્રામ. જંગલમાં લાગતી આગને શું કહે છે? એમાં જવાબ આવશે દાવાનળ. આગળનો પ્રશ્ન, સીએનજીનું પૂરું નામ જણાવો. તો એમાં જવાબ આવશે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. સૂર્યમાં કઈક પ્રક્રિયાને લીધે પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન થાય છે? તો 20મામાં તમારો જવાબ આવશે બી, ન્યુક્લિયર પ્રક્રિયા. દિવાસળીને સળગાવવા ઘસવાની સપાટી પર કયા પદાર્થનું મિશ્રણ હોય છે? એમાં જવાબ આવશે લાલ, ફોસ્ફરસ અને કાચ. આગળનો પ્રશ્ન જોઈએ આપણે, 22મો, સૌથી સામાન્ય અગ્નિશામક કયું છે? તેમાં તમારો જવાબ આવશે એ, પાણી. સોની ઘરેણા બનાવવા જ્યોતના કયા વિસ્તારનો ઉપયોગ કરે છે? તો 23મામાં તમારો જવાબ આવશે સી, સૌથી બહારનો વિસ્તાર. 24મું, 1 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને શું કહે છે? તો 24મામાં તમારો જવાબ આવશે સી, કેલરી. એસિડ વર્ષા માટે કયા વાયુ જવાબદાર છે? તો 25મામાં તમારો જવાબ આવશે સી, સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. 26મો પ્રશ્ન, વ્યક્તિના કપડાંને લાગેલી આગ ઓલવવા તેને શા માટે ધાબળા વડે લપેટવામાં આવે છે? તેમાં તમારો જવાબ આવશે એ અને બી બંને. આગળનો પ્રશ્ન જોઈએ આપણે, 27મો, આગને નિયંત્રિત કરવા નીચેના પૈકી ઓછામાં ઓછી કેટલી શરતનું પાલન થવું જોઈએ? તો 27મામાં એ આવશે, કે 3 શરતનું પાલન થવું, કોઈ પણ 1 શરતનું પાલન થવું જોઈએ 3માંથી. 28મો, દહનશીલ પદાર્થને સળગવા માટેના નીચામાં નીચા તાપમાનને શું કહે છે? તો 28મામાં તમારો જવાબ આવશે બી, જ્વલન બિંદુ.
29મો પ્રશ્ન, જ્યારે કોઈ જગ્યાએ ભયાનક આગ લાગે ત્યારે આગ પર કાબૂ મેળવવા માટે અગ્નિશામક સેવાને જાણ કરવા માટે તમે કયા નંબર પર સંપર્ક કરશો? તેમાં તમારો જવાબ આવશે ડી 101. અગ્નિશામકનું કાર્ય જણાવો. એમાં જવાબ આવશે એ અને બી બંને. અગ્નિશામક તરીકે વપરાતા કાર્બન ડાયોક્સાઇડ માટે શું સાચું છે? તેમાં તમારો જવાબ આવશે ડી આપેલ તમામ. આદર્શ બળતણનું મુખ્ય લક્ષણ નથી. તો 32મામાં જવાબ આવશે ડી કે કોઈ અનિષ્ણીય પદાર્થોનો અવશેષ છોડતો હોય છે. 33મો પ્રશ્ન, દહનના કયા પ્રકારમાં ગરમી, પ્રકાશ અને ધ્વનિની ત્વરિત પ્રક્રિયા થઈ છે? તો 33મામાં જવાબ આવશે બી વિસ્ફોટ. આગળના પ્રશ્ન જોઈએ 34મો. નીચેનામાંથી ઘર વપરાશમાં વપરાતા કયા પદાર્થનું જ્વલન બિંદુ નીચું છે? તેમાં જવાબ આવશે સી કેરોસીન. કેલરી મૂલ્યના આધારે બળતણના સ્વરૂપને ચડતા ક્રમમાં ગોઠવો. તો 35મામાં જવાબ આવશે લાકડું, ડીઝલ અને હાઇડ્રોજન. 36મું, રાંધણ ગેસના સિલિન્ડરમાં વપરાતા બળતણનું કેલરી મૂલ્ય કેટલું છે? એમાં જવાબ આવશે સી 55,000 કિલોજુલ પ્રતિ કિલોગ્રામ. 37મું, તેલથી લાગેલ આગને નિયંત્રિત કરવા કયો ઘરેલું પ્રયાસ કરશો? એમાં તમારો જવાબ આવશે ડી બી અને સી બંને, રેતી અને સાબુના ફીણવાળું પાણી. 38મામાં તમારો જવાબ આવશે, ડાયરેક્ટ જવાબ કહું છું, એ. 39મામાં તમારો જવાબ આવશે બી. અને 40મામાં તમારો પ્રશ્ન છે કે નીચેનામાંથી દહન કોને કહેશો? તો એમાં તમારો જવાબ આવશે સી એ અને બી બંને, એટલે કે લોખંડ પર કાટ લાગવાની ક્રિયા અને શરીરમાં ખોરાકનું પાચન. તો આ હતું વિદ્યાર્થી મિત્રો, સોરી, દહન. દહનનો મતલબ એ છે કે એ અને બીમાંથી એક પણ નહીં, બરાબર. અહીંયા તમારો ડી જવાબ આવશે. તો અહીં આપણા 40 પ્રશ્નો પૂર્ણ થઈ છે. આશા રાખીશ કે આ વિડીયો તમને પસંદ આવશે. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.